નંબર બે, જેવી પ્રસન્નતા એવી પવિત્રતા છે. પ્રસન્નતા કરતા પણ ચડિયાતી જો હોય તો શું છે? પવિત્રતા છે. પવિત્રતાનો મતલબ એટલો જ છે કે પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જેઓને નિર્વેદ ભાવ આવી જાય એનું નામ પવિત્રતા છે. ઇન્દ્રિયના સુખો પ્રત્યે જેનો કંટ્રોલ હોય એનું નામ પવિત્રતા છે. સાધુ જીવન અમારા માટે આ જ. અહીં 44-45 ડિગ્રી થાય છતાં પણ એવા જ, અને 25 ડિગ્રીની ઠંડી હોય ત્યારે પણ અમે એવા, ચાહે 25 ચાહે 45 બંનેની વચ્ચે સંભાવમાં ત્યારે રહી શકાય ઇન્દ્રિયના વિષયો પ્રત્યે નિર્લેપતા. ખરી પવિત્રતા તમારા સંસારમાં, તમને જો કહેવાનું મન થાય તો એટલું જ કહેવાનું મન થાય કે આજે તમારી પવિત્રતાના અગ્નિ સંસ્કાર થઈ ગયા છે. તમે ઘરેથી બહાર નીકળ્યો એટલે તમારી પવિત્રતા જોખમમાં, અમે તમારા ઘરમાં પગ મૂકીએ એટલે અમારી પવિત્રતા જોખમમાં છે. સમજાણું કઈ તમને? તમે બહાર નીકળો, અમે તો કદાચ એક વખત ઇરિયા સમિતિ પૂર્વક ચાલીએ એટલે રોડ ઉપર બચી જઈએ, તમે બચી શકો એમ છો? કેટલા પોસ્ટર, કેવા પિક્ચર્સ, કેવા લોકો, જ્યાં ને ત્યાં જેની ને તેની સામે જો તમારી નજરો ફટકાતી રહેતી હોય તમારી પવિત્રતા ક્યાં રહેવાની? અને અમે તમારા ઘરની અંદર, તમારા ઘરના કેલેન્ડર, તમારા ઘરના વોલપેપર, અને કદાચ બધાથી તમે બચી જાઓ તમારા પરિવારના સદસ્યના સભ્યોના વેશ, ઉદ્ભટ વેશ એ અમારી પવિત્રતાને જોખમમાં મૂકી છે. દેરાસરની અંદર કે ઉપાસની અંદર પણ જેના વેશના ઠેકાણા ન હોય એ ઘરની અંદર કયા વેશમાં ફરતા હશે, મોટો પ્રશ્ન છે. આ એક જ ભાવ એવો છે કે જેમાં તમે પવિત્રતાને સાચવી શકો છો. કુલિન્દ્ર મહારાજા પણ પોતે સિંહાસન પર બેસતા પહેલા વીરતીધરને વંદન કરે છે. વીરતીધરનો મતલબ એ પવિત્રતાને વંદન કરે છે. વીર વિજય મહારાજ એમને નથી બોલ્યા, એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો છે. આ કાળની અંદર પણ અદભુત પવિત્રતા છે. બીજાની વાત છોડો ને, અમારા ગચ્છાધિપતિ કોઈ પણ વિજાતિ આવે ત્યારે એમની નજર ઝૂકેલી જોય, ઊંચી નજર કરીને ક્યારે વાત નહીં કરવાની, અને એક શબ્દથી કામ પતતું હોય બીજો શબ્દ નહીં બોલવાનો. 84ની ઉંમરે પણ આ મહાપુરુષની જે પવિત્રતા છે ને એની છાયામાં અમે બેઠા છે એટલે અમે નિશ્ચિંત છે. સગો બાપ દીકરી સાથે બેસી શકે એવો હવેનો કાળ નથી આવ્યો. ટીવી પર તમે ક્યારેક કોઈ પિક્ચરની સિરિયલ જોતા હો અને તમે બાપ અને દીકરી જો બેઠા હો ને તમારા મનમાં કેવા વિચાર આવી જાય ને એ ખુદ તમે કલ્પના કરી શકો, બાકી કોઈ કલ્પના કરી શકાય એમ નથી. એવા કાળની અંદર હજારો પવિત્રતાને ધારણ કરનારા શ્રમણો અને શ્રમણીઓ સિવાય આ દુનિયામાં છે કોણ? દેવલોકમાં પવિત્રતા છે? દેવીઓની પાછળ પાગલ બનનારા, ગમતી દેવીને ઉઠાવીને પોતાને ત્યાં લઈ જનારા દેવો પાસે પવિત્રતા નથી, નરક પાસે અપેક્ષા રાખી શકાય એમ નથી. અને તિર્યંચ છે કોઈ બાપ દીકરાનો ત્યાં વ્યવહાર? એક જન્મ આપી દેવાનો, પાણી પોસીને મોટા કરીને છૂટા કરી દીધા, ભલું હોય તો જે બાપથી જે છોકરી જન્મી હોય, જે કૂતરી જન્મી હોય, એ જ કૂતરી મોટા થયા પછી એ જ કૂતરો પોતાની જેને જન્મ આપ્યો છે એ કૂતરી સાથે સંભોગ કરતો હશે. પવિત્રતાને અખંડ રાખી શકે એવી એક ગતિ હોય તો કઈ ગતિ છે? મનુષ્ય. આ ગતિના તમને હું એટલા માટે બેનિફિટ બતાવું છું, ક્યારેક પણ દિલમાં દુઃખ થઈ જાય, ક્યારેક પણ તકલીફો આવે, ક્યારેક પ્રસન્નતા નંદવાય, એ વખતે વિચાર કરજો બીજું કદાચ ભલે મારી પાસે છે કે નહીં, મારી પાસે પ્રસન્નતા છે, મારી પાસે શું છે? પવિત્રતા છે. નંબર 3, આ એવો ભાવ છે કે તમે ધારો એવું પુણ્યનો બંધ કરી શકાય. નરકમાં પુણ્ય બંધ મુશ્કેલ છે. તિર્યંચની અંદર પણ બહુ કામ ચલાવો, બહુ સહન કરો ત્યારે થોડું પુણ્ય બંધાય છે. દેવગતિની અંદર પણ જો ઇન્દ્રિયના સુખોની પાછળ પાગલ બન્યા તો શાસ્ત્ર એમ કહે છે કે દર એક સમયે અસંખ્યાતા દેવો ચવે છે. પ્રતિ સમય એવરેજ જો કાઢવામાં આવે, એક સમય એટલે કેટલો ખબર છે તમને? એક આંખનો પલકારો મારો એમાં અસંખ્ય સમય ચાલ્યા જાય છે.